तो हाय फ्रेंड्स, गुड मॉर्निंग। मैं खोडियार एजुकेशन चैनल में दरेकनो हार्दिक स्वागत है। आज आप अभ्यास करवानो छे टीवाई बीकॉम सेम फाइव में स्टेट विषय में टीवी त्रण जेमा आपणे शुं अभ्यास करीए छे। आज आपणे अभ्यास करवानो छे सेकंड रीत नो। फ्रेंड्स जो पहली रीत में मैं तमने शुं शीखवाड़ेलो हतो तमे याद करो, विश्वसनीय सीमा नो एक पॉइंट शीखवाड़ेलो हतो। अने एनी पहेला मैं तमने पेला सूत्र बधा लखावेला हता, बराबर। अहींया मैं तमने स्टेप लखावेला हता आ पहली रीत नो। हवे आपणे आजे एक आखो नवो ज पाठ बनवानो छे, बराबर। एटले के बीजी रीत, अपनी पहली रीत आखी पूरी थी गई है टी वितरण में, बराबर। टी वितरण में टोटल कितनी रीत है? 3 रीत है। जो कई कई हवे ध्यान थी आ वीडियो ने जोजो, जरा पण स्कीप नहीं करता अने आखो जोजो। कारण के अर्धा फ्रेंड्स तो हूँ करे जाए छे बीजा लैक्चर पर जाए, तीजा लैक्चर पर जाए, आखो पार्ट जोता ज नहीं। पार्ट 1 जो पाछा डायरेक्ट पार्ट 4 जो ले, वच्चे ना तो जोता ज नहीं, तो कोई ने खबर नहीं पड़ती। जो अहीं जो कितनी रीत है अपनी, आ पहली रीत, आ बीजी रीत, ना तीजी रीत, 3 रीत में अहीं लखेली है। आ आखो एक नवो ज पार्ट है अने एकदम शांति रही जोजो। अने आ रीतनो एटले आजे बीजी रीत छे ने, आजे आपणे जे नवी रीत करवाना छे ए परीक्षामां पूछाय छे, 6 માર્કમાં પૂછાય છે। એટલે જો તમે આ વિડિયો જોશો ને તમે આખા 6 માર્ક તમારા કમ્પ્લીટ થઈ જશે, બરાબર। જો તો સૌથી પહેલી આપણે પહેલા નંબરની રીત કઈ જોઈ લેતી, અહીંયા પહેલા નંબરની જો, નિર્દેશ મધ્યક અને સમષ્ટિ મધ્યક વચ્ચેના તફાવતની સાર્થકતા, બરાબર। નિર્દેશ મધ્યક અને સમષ્ટિનો મધ્યક, જેમાં આપણે જોઈ લો હતો કે નિર્દેશ મધ્યક એટલે એક્સ બાર અને સમષ્ટિનો મધ્યક એટલે મ્યુ, પેલું સૂત્ર લખીને અહીંયા મેં ખબર સ્ટેપ લખેલા હતા એ જોઈ લો હતો। પછી એમાં જ આપણે એક વિશ્વસનીય સીમાનો પોઈન્ટ જોઈ લો હતો, બરાબર। પેલું સ્મોલ એસ ને કેપિટલ એસ વાળું એ આખું આપણું પટૈયું છે, એ આખું પહેલી રીતમાં જ આવી જાય છે। એટલે એ તમે અગાઉના બધા લેક્ચર જોઈ લો, એમાં બધું તમારું કમ્પ્લીટ થઈ જશે, બરાબર। હવે અહીંયા જે આવે છે ને, જો અહીંયા પહેલી રીત આપણી કમ્પ્લીટ, બરાબર। હવે અહીંયા સેકન્ડ નંબર પર આવી જાઓ। આ સેકન્ડ રીત પર આપણી કઈ છે? જો બે લઘુ નિર્દેશના મધ્યક વચ્ચેના તફાવતની સાર્થકતાનું પરીક્ષણ। આટલું બધું નહીં યાદ રાખવાનું, હું શું કહેવું છું ખબર, ખાલી સરખામણીની રીત આટલું યાદ રાખો। સરખામણીની રીત, બીજી રીતનું નામ શું છે આપણું? સરખામણીની રીત। જો સરખામણીનું પરીક્ષણ, બરાબર। તો બીજી રીત આપણી કઈ છે? સરખામણીનું પરીક્ષણ, આજે આપણે એ જ જોવાની છે। અને આ સરખામણીનું પરીક્ષણ જે રીત છે આપણી, એમાં બે પાર્ટ પડે છે। કેટલા ભાગ? બે ભાગ પડે છે। જો એક જોડકો હોય અને એક જોડકું ન હોય, આ તમે, આ મેં તમને એટલું ફાઇન સમજાવવાનો છું ને કે આમાં તમને કન્ફ્યુઝન નહીં થશે, એટલું ફાઇન સમજાવવાનું જોજો। જોડકા હોય ને જોડકા ન હોય, આટલું યાદ રાખો, જોડકા હોય ને જોડકા ન હોય, આ બે રીત છે, બરાબર। આ બે રીતમાંથી કોઈ પણ એક રીતનો દાખલો આવવાનો જ છે પરીક્ષામાં। આ જોડકા હોય ને જોડકા ન હોય, ને ત્રીજી રીત આપણે અહીંયા કઈ છે? ટી વિતરણમાં સહસંબંધકવાળી જે રીત છે ને, એ આપણી ત્રીજી રીત છે। એ બે ભાગનો ટૂંકો દાખલો પૂછાય, એ આપણે પછી જોશું, અને પહેલાં આપણે આજે બીજી રીત આજે નવી સ્ટાર્ટ કરવાના છે એ જોઈએ, બરાબર। હવે એકદમ શાંતિથી સમજજો, બરાબર, એકદમ શાંતિથી જો। એક જોડકા હોય અને જોડકા ન હોય, બરાબર। હવે એ જો કે જોડકા હોય એ આપણે ક્યારે ખબર પડે કે આ રીતનો દાખલો છે, એટલે જોડકા હોય એ વાલી રીતનો દાખલો છે? તો હવે હું સમજાવું છું, જો હંમેશા યાદ રાખજો કે તમારી રકમમાં અહીંયા આપેલું હોય, અહીંયા જો અહીંયા મેં રકમ લખેલી જ, ચાલો ચાલો મેં હમણાં સમજાવી લો તમને। જો આ તમારી રકમ છે, આ રીતે તમારે એક રકમ આપશે, બરાબર। હવે તમે અહીંયા જો, મેં અહીંયા શું લખેલું છે? જોડકા હોય એના એની નીચે શું લખેલું? ખૂટી માહિતી ન હોય ત્યારે, ખૂટી માહિતી ન હોય ત્યારે, અને એની અહીંયા ઉપર જો, N1 ઇઝ ઇક્વલ ટુ N2, એટલે કે N1 બરાબર N2, એટલે N1 અને N2 બંને કેવા છે? સરખા છે। અને જોડકા હોય, આટલું યાદ રાખો, N1 અને N2 કેવા છે? સરખા છે। જોડકાવાળું સૂત્ર આપણે વાપરવાનું છે, બરાબર। અને ખૂટી માહિતી ન હોય ત્યારે, આ 3 પોઈન્ટ રાખો। હવે જો ખૂટી માહિતી ન હોય ત્યારે, એટલે અહીંયા આ જે આપણી બે રકમ છે ને, જો અહીંયા પણ સેમ ટુ સેમ છે ને અહીંયા પણ સેમ ટુ સેમ છે, તો આમાં કોઈ ખૂટી માહિતી છે? સમજ પડી? જો અહીંયા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10, અને ઉપર બી નીચે કેટલા છે? 10 જ છે। એટલે તમે જો, હવે અહીંયા માની લો કે અહીંયા 45 ને અહીંયા 23 છે, એ બે નહીં હોય, એની જગ્યાએ ડેશ ડેશ આવી જાય, તો એને હું કહેવાય ખૂટી માહિતી છે, એને હું કહેવાય। તો એ જ્યારે હોય ને તો અહીંયા આવે, જોડકા ન હોય ત્યારે, બરાબર। જો સમજ પડે છે ફ્રેન્ડ્સ, હું તમને પાછું સમજાવું છું, આ એકદમ બેઝિક પોઈન્ટ છે, નાનામાં નાનો પોઈન્ટ છે। જો હું તમને પાછું એકવાર સમજાવું, શાંતિથી જુઓ, આપણે અહીંયા કેટલી રીત છે? બીજી રીતમાં એક આ જોડકા હોય અને એક જોડકા ન હોય, જોડકા ન હોય, બરાબર। આ બે કોની રીત છે? આજે આપણે હમણાં બીજી રીત ચાલુ કરેલી ને, કઈ? સરખામણીની રીત, એની રીત છે, સરખામણીની રીત, બરાબર। એમાં બે ભાગ પડે છે, એક જોડકા હોય ને જોડકા ન હોય, બરાબર। હવે એટલું યાદ રાખો, હવે આ રીત ક્યારે આવે? કે જ્યારે દાખલામાં આપણે કોઈ ખૂટી માહિતી, ખૂટી માહિતી ન હોય ત્યારે રીત આવે, બરાબર। હવે ખૂટી માહિતી ન હોય એનો મતલબ શું થાય? જો હું સમજાવું, હવે માની લો કે અહીંયા X1 છે ને અહીંયા X2 છે,
બરાબર અહીંયા માની લો કે કોઈ પણ રકમ છે હવે આપણે લઈ લઈએ કે 15, 24, 30, 35, 36 એવી રીતે આવી રીતે કોઈ પણ રકમ છે ને અહીંયા આપેલા છે 5, 7, 6, 8 કંઈ પણ બરાબર 10, 12 પછી અહીંયા પણ આપણે એક લઈ લઈએ 37 ને અહીંયા લઈ લઈએ 13 બરાબર આવી રીતે આપેલું છે હવે તમે જો એક્સ વન તમને કેટલા આપેલા છે આટલા આપેલા છે અને એક્સ ટુ તમને આટલા આપેલા છે પણ હવે જો આની સામે આ બે માહિતી કેવી છે ખૂટી છે એટલે ડેશ ડેશ એનો મતલબ શું થાય એન વન ઇઝ નોટ ઇક્વલ ટુ એન ટુ એટલે કે એન વન એન ટુ જેટલા નથી સમજ પડી ગઈ એને શું કહે ખૂટતી માહિતી નથી તો ત્યારે આપણે આ રીત વાપરવાની અને હવે આ બંનેની સામે કોઈને કોઈ સંખ્યા હોય હવે માની લો અહીંયા 14 છે ને અહીંયા 15 છે તો આનો મતલબ શું થઈ ગયો એન વન ઇઝ ઇક્વલ ટુ એન ટુ જો સમજ પડી ગઈ તો એટલે ખૂટતી માહિતી નથી ત્યારે આપણે કયું વાપરવાનું જોડકા હોય ત્યારે જો આનું જોડકું આ છે ને આનું જોડકું આ છે આનું જોડકું આ છે પણ જ્યારે આનું જોડકું કંઈ અહીંયા છે જ નહીં ડેશ ડેશ આપી દીધું છે બરાબર તો આપણે બીજી રીત વાપરશું અને આજે જે આપણે ભણવાનું છે એ કઈ રીત ભણવાની છે આ પહેલી રીત એટલે જોડકા હોય એ એટલે ખૂટતી માહિતી નથી જોડકા હોય એનો મતલબ શું થાય કે આની સામે કોઈને કોઈ સંખ્યા હોય જ જો અહીંયા 37 છે માની લો કે અહીંયા માની લો 24 છે એવી રીતે એક રકમની સામે બીજી રકમ હોય જ તો એને જોડકો હોય એવું સમજવાનું બરાબર અને એક રકમની સામે બીજી રકમ ન હોય ડેશ હોય તો એને જોડકું નથી એવું સમજવાનું એટલે તમારે જો આ રીતનો જ્યારે પણ સરખામણીની રીતનો જ્યારે દાખલો આવે ને તો ત્યારે તમે એ રીતે જોવાનું પહેલાં રકમમાં જોવાનું કે હું ડેશવાળો દાખલો છે જો ડેશવાળો દાખલો છે એટલે કે આની સામે કોઈ બીજું જોડકું નથી તો આપણે અહીંયા કઈ રીત વાપરવાની આ બીજી રીત જોડકા ન હોય ને એ રીત અને આવી રીતે બંને રકમ આપી દીધેલી હોય જો આમાં જો ઉપર બી બધી છે નીચે પણ બધી છે અહીંયા કશે ડેશ ડેશ છે જ નહીં એટલે બધી માહિતી આપેલી છે એટલે આ કઈ રીતનો ભાગ છે જો જોડકા હોય ત્યારે સમજ પડી ગઈ આટલી વાત જો નહીં સમજ પડે ને તરત મને કોલ કરીને પૂછજો આ મેં બહુ શાંતિથી સમજાવતા બરાબર આટલું ડીપલી કોઈ નહીં સમજાવે હવે જો હવે આજે જે આપણે ભણવાની છે ને એ કઈ રીત છે આ પહેલી રીત જ છે આ જોડકા હોય ને ત્યારે એટલે એમાં કોઈ પણ ખૂટતી માહિતી આપણી નથી એનું એક અહીંયા ઉદાહરણ પણ લખેલું છે અને અહીંયા એના સ્ટેપ પણ લખેલા છે અને પછી આપણે આ બીજી રીત પર જવાનું હોય બરાબર આપણે પહેલી રીત શાંતિથી કરી રાખીએ પછી બીજી રીત જોશું અને આ બે રીતમાંથી કોઈ એક રીતનો દાખલો આવે જ છે હવે તમે એ જુઓ તમને ક્યારે ખબર પડે કે આ સરખામણીની રીતનો દાખલો છે સમજ પડી આ બીજી રીતનો દાખલો છે એ તમને ક્યારે ખબર પડે મેં એ તો તમને શીખવાડી દીધું કે પહેલી રીતનો આવે એ ક્યારે ખબર પડે હવે બીજી રીતનો આવે ત્યારે એ ક્યારે કેવી રીતે ખબર પડે બરાબર તો જો જ્યારે પણ સરખામણીની રીત આવી ને તો ત્યારે તમને એમાં બે માહિતી આપેલી હોય સરખામણી કોની વચ્ચે કરવાની હોય તો બે માહિતી વચ્ચે કરવાની હોય તો જો અહીંયા પણ બે માહિતી આપેલી છે જો જાહેરાત પહેલાંનું વેચાણ ને જાહેરાત પછીનું વેચાણ એ કંપની છે બરાબર એ જાહેરાત કરે છે બરાબર તો જાહેરાત પહેલાં કેવું વેચાણ થયેલું હતું અને જાહેરાત કરી એ પછી કેવું વેચાણ થઈ ગયું હતું એ તો એ બંને સરખામણી થઈ ગઈ એટલે આ બે માહિતી છે તો બે માહિતી હંમેશા હોય ને તો ત્યારે યાદ રાખજો કે સરખામણીની રીત આવે બરાબર હવે તમને ખબર પડી ગઈ કે સરખામણીની રીત આવે છે તો સરખામણીની રીત આવી તો તમારે હવે શું જોવાનું કે જોડકાવાળી રીત આવે કે જોડકા વગરની રીત આવે તો આમાં કઈ રીત આવે જો આમાં કોઈ માહિતી ખૂટતી છે નથી ને ખૂટતી તો આમાં કઈ રીત આવે જોડકાવાળી છે જોડકાવાળી એટલે શું કે બંનેના જોડકા જો આપેલા જ છે કશેમાં ડેશ નથી બરાબર જો 40નું જોડકું 45 15નું 23 એટલે આમાં બધી માહિતી આપેલી જ છે કોઈ માહિતી ખૂટતી નથી બરાબર તો ત્યારે આપણે કયું જોવાનું જોડકાવાળું હોય હવે અહીંયા માની લો કે અહીંયા 46, 45 ને અહીંયા 23 છે તો 3-3ની જગ્યાએ અહીંયા ડેશ આવી જશે અને ઉપર તો આ રકમ એસ ડીટી આવે તો આમાં શું થયું કે આ લોકોનું જોડકું નથી બરાબર ડેશ ડેશ આપી દીધું તો એટલે જોડકા નથી આના તો અહીંયા આપણે બીજી રીત વાપરતા જોડકા ન હોય એટલે બરાબર સમજ પડી હવે આપણે આ બંને રીતના સ્ટેપ પણ જોવાના છે પછી એના દાખલા પણ ગણવાના છે પણ એની પહેલાં આપણે જોડકાવાળું હોય એટલે જ્યારે આ છે ને જોડકા હોય એના પહેલાં આપણે સ્ટેપ જોઈ લઈએ પછી આપણે એના દાખલા કરીએ પછી આપણે બીજી રીત પકડશું બરાબર એટલે આપણું બધી સાઈડથી બધા પોઈન્ટ કવર થઈ જાય કોઈ પણ વસ્તુ આપણું રહી નહીં જાય સમજ પડી ચાલો તો હવે આપણે સ્ટેપ જોઈએ જો મારે મેઇન તો આ જ સમજાવવાનું હતું તમને કે જોડકા હોય ને જોડકા ન હોય કારણ કે અડધા વિદ્યાર્થીઓને ઓળખતા નથી આવડતું કે કેવી રીતે ઓળખવાનું અને અડધા તો છે ને ગોખી કરે છે કે આ શબ્દ આવે ને એટલા પણ ફ્રેન્ડ્સ આ છે ને એનું બેઝિક નોલેજ છે કે આમાં ડેશ ડેશ હોય તો જોડકા ન હોય એ આવે અને આમાં જો બધી જ માહિતી આપેલી તો જોડકા હોય ને એ માહિતી આવે બરાબર છે ચાલો તો હવે આપણે એક સ્ટેપ સમજીએ જો હવે પાછું એકવાર શાંતિથી હું સમજાવી લઉં આપણે કઈ રીત ભણીએ છીએ હવે જો એકવાર પાછું શાંતિથી સમજાવી લો જો આપણે સરખામણીની રીત ભણીએ છીએ સરખામણીની રીત બરાબર આ કઈ રીત છે તો તે વિતરણની બીજી રીત છે આ તે વિતરણની બીજી રીત છે આપણે પહેલી રીત ઓલરેડી આના અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છે આ બીજી રીત છે હવે આ બીજી રીતમાં બે ભાગ પડે છે
एक जोड़का होय अने एक जोड़का न होय। बराबर, जो जोड़का होय एनो मतलब शुं थाय छे के एन वन इज इक्वल टू एन टू, एटले के ऊपरनी संख्या ने नीचेनी संख्या, एटले ऊपरनी संख्या ने नीचेनी संख्या बंने केवी छे, समान ज छे। बराबर, जो आमां कोईपण माहिती खोटी नथी तो आपणे आ रीतनो उपयोग करवानो। जोड़का न होय एटले केवुं કે એન વન ઇઝ નોટ ઇક્વલ ટુ એન ટુ। બરાબર, હવે માની લો કે અહીંયા નીચે કશે ડેશ આપી દીધા તે, તો એનું જોડકું બીજી સંખ્યા સાથે મળતું નથી, એમ ડેશ આપી દીધો એટલે કે નથી આપી રકમમાં, તો એને કંઈ કહેવાય જોડકા ન હોય। તો આપણે આ રીત પણ ભણવાની છે અને આ રીત પણ ભણવાની છે, તો આજે આપણે જે ભણવાનું છે એ આ રીત ભણવાની છે। કઈ? જોડકા હોય એ એન વન ઇઝ ઇક્વલ ટુ એન ટુ એ વાલી ભણવાની છે। પહેલાં આપણે શું કરશું, આ રીતના છે ને બધા દાખલા આપણે કરી લઈશું જોડકા હોય ત્યારે, આમાં જેટલા પોઈન્ટ આવે ને એટલા બધા પોઈન્ટનું કવર કરીને તમને આ રીત કમ્પ્લીટ કરાવી દેવા, પછી આ રીત થઈ જાય પછી આ રીત આપણે કમ્પ્લીટ કરશું જોડકા ન હોય એ। બરાબર, તો હમણાં જે મેં સ્ટેપ લખેલા છે ને આ બાજુ સ્ટેપ એ કઈ રીતના લખેલા છે, તો જોડકા હોય ને એ રીતના લખેલા છે। જો બહુ ઊંડું નહીં વિચારવાનું, બહુ બધું એમ ઊંડું નહીં વિચારી કરતા, શાંતિથી જે સીધું કોન્સેપ્ટ છે ને એ અહીંયા સમજો। જો જોડકા હોય ને જોડકા ન હોય, હું એવી આશા રાખું છું કે તમને સમજી જ ગયા હશે, અને નહીં સમજ પડે તો મને કોલ કરજો, મારા ડિસ્ક્રિપ્શનમાં નંબર મૂકેલો જ છે। બરાબર, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ। ચલો, તો હું આટલો પહેલો ભૂસી કાઢું છું, હવે હું તમને છે ને સ્ટેપ સમજાવી લઉં છું, કારણ કે આપણે સ્ટેપ પ્રમાણે જ દાખલો કરવાનો હોય, અને દરેક દાખલામાં તમે જોયું જ હશે હું પહેલાં સ્ટેપ જ લખું છું, એટલે આપણે દાખલા કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે। ચલો જો, તો સૌથી પહેલાં અહીંયા લખેલું છે રીત નંબર બે, એટલે આપણે આ રીત નંબર હવે બે કરીએ છીએ। બરાબર, તો જો સરખામણીની રીત છે આપણી, અને એમાં આપણે કરીએ છીએ જોડકા હોયવાળું, એટલે કે એન વન ઇઝ ઇક્વલ ટુ એન ટુ, અને એને જો તમારે નહીં ઓળખાય તો ખૂટતી માહિતી ન હોય ત્યારે, જો આમાં કોઈ ખૂટતી માહિતી નથી। ચલો, હવે સ્ટેપ વન, સ્ટેપ વન પ્રમાણે કરવાનું છે, એચ ઓ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો। બરાબર, એચ નોટ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, આવી રીતે પહેલાં તમારે એચ ઓ લખી દેવાની, અને આમાં એચ વન પણ લખવાની છે। એચ વન શું છે? એચ વન બરાબર મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય। બરાબર, આ પહેલો સ્ટેપ છે। ચલો એક કામ કરીએ, આપણે સ્ટેપ પણ જોતા કરીએ, જોતા રહીએ અને દાખલો પણ કરતા રહીએ, એટલે તમને વધારે આઈડિયા આવે। જો અહીંયા હું લખી દઉં છું પહેલાં આપણો સ્ટેપ વન, સ્ટેપ વન આપણો શું છે, તો એચ ઓ એચ નોટ તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય, પહેલે આટલું લખી જ દેવાનું, પછી એચ વન મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય। બરાબર, આટલું કામ થઈ ગયું, હવે સ્ટેપ ટુ પર આવી જાઓ। હવે આ ખાસ જોજો, હવે ખાસ જોજો, જો આપણે આમાં એસ શોધવાનો હોય, શું શોધવાનો હોય, એસ। હવે એસ જો, એનું પહેલું સૂત્ર શું છે કે વર્ગમૂળમાં સિગ્મા ડી માઇનસ ડી બાર આખાનો સ્ક્વેર છેદમાં એન માઇનસ વન। ખબર, આપણે પહેલી રીતમાં કહ્યું કે સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર, એ રીતે જ છે, પણ આમાં શું આવી ગયું, ડી માઇનસ ડી બાર આખાનો સ્ક્વેર, અને આખું વર્ગમૂળમાં જ છે, અને છેદમાં શું છે, એન માઇનસ વન। હવે તમે જો આના જેવું અહીંયા બીજું એક સૂત્ર છે કે એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા ડીનો સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા ડી આખાનો સ્ક્વેર છેદમાં એન। હવે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે એસ શોધવા માટે તો આ બંને સૂત્ર છે, તો બંને સૂત્રમાંથી મને કયું સૂત્ર વાપરવાનું, તો હું સમજાવવા ચિંતા નહીં કરતા, આ બંને સૂત્રમાંથી આપણે એક જ સૂત્ર વાપરવાનું છે, બંને સૂત્ર નથી લેવાના એસ શોધવા માટે। જો તો જ્યારે સમજો કે આપણે આ ડીબારની કિંમત આપે ને, ડીબારની કિંમત અને આ ડીબારની કિંમત કાંઠી આવે એ પણ હું તમને કહેવા, આ ડીબારની જે કિંમત આપે ને, અને એ જો પોઈન્ટમાં નથી, પોઈન્ટમાં નથી આવી, બરાબર, તો આપણે આ સૂત્ર વાપરવાનું, કહ્યું સિગ્મા ડી માઇનસ ડી બાર આખાનો સ્ક્વેર છેદમાં એન માઇનસ વન આખાનો વર્ગમૂળ, એ વાળું સૂત્ર વાપરવાનું, અને ડીબારની કિંમત, ડીબારની કિંમત પોઈન્ટમાં આવે, પોઈન્ટમાં આવે, તો આપણે આ સૂત્ર વાપરવાનું। જો અહીંયા મેં લખેલું જ છે કે જ્યારે ડીબારની કિંમત પોઈન્ટમાં નથી આવતી ત્યારે આ સૂત્ર વાપરવું, એટલે કહ્યું એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા ડી માઇનસ ડી બાર આખાનો સ્ક્વેર છેદ માં એન માઇનસ વન, અને અહીંયા જો જ્યારે ડીબારની કિંમત પોઈન્ટમાં આવે છે ત્યારે આ સૂત્ર વાપરો, એટલે કહ્યું આ વર્ગમૂળમાં સિગ્મા ડીનો સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા ડી આખાનો સ્ક્વેર છેદમાં એન આખાનો વર્ગમૂળ કરી દેવાનો। બરાબર, જો બંનેમાં વર્ગમૂળ વર્ગમૂળ તો છે જ, અને અહીંયા છેદમાં એન માઇનસ વન છે, આ બેઠું તમને ખબર, બધું જ તમને ખબર પડી જશે, આપણે દાખલો કરશો ને એટલે ખબર પડી જશે, જરાક પણ ચિંતા નહીં કરતા। હવે ત્રીજો સ્ટેપ પર શું છે, ટી કેલ, બરાબર, આ આપણે કરશું, પહેલે આપણે આ દાખલો અહીંયા સુધી પટાવી તો લઈએ, એ સુધી તો આપણે આઈડિયા આવી જાય, કારણ કે આપણે સ્ટેપ પ્રમાણે દાખલો કરતા જ જઈએ તો તમને ખબર પડશે વધારે। જો સૌથી પહેલાં આપણે સ્ટેપ વન અહીંયા લખી દીધો છે, હવે આપણે લખીએ, હવે આપણે એસ શોધવાનું હોય ને, અને એસ શોધવા માટે હજુ આપણે એક વસ્તુ કરવાનું, હવે જો હવે એક વસ્તુ ખાસ હું તમને શીખવાડવાનો છું, જો જ્યારે તમને આ રીત પૂછી હોય, એટલે કઈ રીત, જોડકા હોય
એટલે આમાં એક પણ માહિતી ખૂટતી નથી અને આ બધાના જોડકા આપેલા જ છે. તો હવે તમે એકદમ ધ્યાનથી જો ચાવી જો, આ જે અહીંયા બીજી આવે ને જાહેરાત પછી વેચાણ, એટલે આ પહેલી લાઇન છે, આ પહેલી લાઇન, આ બીજી લાઇન. તો જ્યારે આ બીજી લાઇન છે ને, બીજી લાઇન એને તમારે શું ધારી લેવાનું, એક્સ વન, અને આને ધારી લેવાનું એક્સ ટુ. હંમેશા યાદ રાખજો, આ જે જાહેરાત પછી વેચાણ લખેલું છે ને, જો હું રકમ પણ વાંચી લઉં છું, એક કંપનીનું જાહેરાત પહેલાંનું વેચાણ તેમજ જાહેરાત પછીનું વેચાણ નીચે પ્રમાણે આપેલા છે. જાહેરાત પહેલાંના વેચાણની માહિતી છે, જાહેરાત પછી વેચાણની માહિતી છે, બરાબર. તો જે જાહેરાત પછીનું વેચાણ છે ને, એટલે જો ફ્રેન્ડ્સ તમને આવી રીતે બે માહિતી આપેલી હોય, કઈ બે, આવી રીતે હોય, તો અહીંયાની જે માહિતી હોય ને અહીંયાની, એને તમારે શું ધારવાનું, એક્સ વન, અને અહીંયાની જે માહિતી હોય ને એને શું ધારવાનું, એક્સ ટુ. બરાબર, આ રીતે કરજો. ક્યારે? કે જ્યારે આ બંને જોડકા આપેલા હોય ને ત્યારે, બરાબર. આ બીજી રીતની વાત નથી કરતો, આ પહેલી રીતની જ વાત કરું છું. જ્યારે જોડકાવાળું હોય ને ત્યારે જ કરવાનું છે, એટલે કન્ફ્યુઝ નહીં થતા, અડધાને ખબર નહીં પડતી આ બધું. ચાલો તો આપણે અહીંયા પહેલાં લખી દઈએ એક્સ વન. ચાલો એક્સ વન કેટલા છે જો, આ 35, 30, 40. હું મેં તમને હમણાં જ કીધું કે આ નીચેની લાઇનને એક્સ વન ધારવાના છે, તો આપણે હવે લાઇન બનાવવાની છે. ચાલો 35, 30, આ જો 35, 30, 40, પછી 40, પછી 40, 28, પછી 40, 46, 45 ને 23, બરાબર. હવે એક્સ ટુ એટલે એની ઉપરની લાઇન, ચાલો એક્સ ટુ લખી દો. એક્સ ટુ કેટલા છે, 20, 25, 42, 33, 35, 30, 35, 32, 40 અને 15, બરાબર છે. તો અહીંયા આપણે એક્સ વન લખી દીધા ને એક્સ ટુ લખી દીધા. જો ફ્રેન્ડ્સ ભૂલ નહીં કરતા, હે, આ નીચેની જે છે ને એક્સ વન છે ને ઉપરનું છે એક્સ ટુ છે. ક્યારે યાદ રાખવાનું, જ્યારે જોડકા હોય ત્યારે. જો જોડકા હોય એનો મતલબ શું થાય, કે જો અહીંયા 35નું જોડકું 20, 30નું જોડકું 25, અહીંયા જો 46નું 32, 45નું 40. હવે અમારી કોઈ અહીંયા જોડકું નહીં આપેલું હોય તો એને જોડકા ન હોય એ કહેવાય. તો એમાં આપણે બીજી રીત કરવાની હોય, એ આખું અલગ જ છે સૂત્ર, બરાબર છે. અમને આપણે આ જોડકા હોય એ કરીએ છીએ, એટલે તમારો કોઈ પણ મનમાં ડાઉટ નહીં રહે, એટલે હું એટલું વિસ્તારથી સમજાવું છું તમને. ચલો આટલું કામ પૈટું, એક્સ વન ને એક્સ ટુ આવી ગયા. હવે શું કરવાનું છે, તો હવે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ તમારે શું શોધવાનું છે, ડી શોધવાનું છે. ડી અહીંયા ડી લખી દેવાનો. હવે આ ડી કંઈ એકદમ અઘરો નથી, આપણે પહેલાં કરતા હતા ને એવું જ છે. જો ડી એટલે શું, ડિફરન્સ. ડિફરન્સ કોને કહેવાય, તો આ બંને વચ્ચેનો ડિફરન્સ. જો અહીંયા હું લખું છું, ડી બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ. આ તો આપણે પહેલાં કરતા જતા ને, એક્સ વન માઇનસ એક્સ ટુ. ચલો તો અહીંયા હું પહેલાં હું લાઈન દોરી દઉં છું, આ નોટમાં લખજો તો જ ખબર પડશે. હવે આપણા બધા વિડીયો એકદમ અગત્યના આવશે, એટલે ખાસ જોજો. ચાલો હવે કેલ્સી પણ તમે સાથે લઈ લો, લોક ટેબલ પણ લઈ લેજો, બધું જ આપણે જરૂર પડશે. ચાલો હવે ડી બરાબર આપણે ડિફરન્સ શોધવાનો છે, એક્સ વન માઇનસ એક્સ ટુ, એટલે આમાંથી આપણે બધું બાદ કરતા જવાનું. ચલો કેલ્સી લઈ લો. ચલો 35 - 20, તો 35 - 20 કેટલા આવે, 15. તો અહીંયા 15 લખી દેવાના. ચલો 30 - 25, 30 - 25 એટલે 5. ચલો 40 - 42, તો -2. 40 - 33, તો કેટલા આવી જાય, 60 આવી જાય. 40 - 35, તો અહીંયા 5 આવે. 28 - 30 જાય તો -2 આવે. 40 - 35 જાય તો 5 આવે. 46 - 32 જાય તો કેટલા આવી જાય, 46 - 32 એટલે 14. ચાલો 45 - 40 ચાલી જાય, 45 - 40 એટલે 5. ચલો 23 - 15, 8. બરાબર, આટલું કામ થઈ ગયું. હવે શું કરવાનું છે, જો ડીવાળું કામ થઈ ગયું છે, હવે જો આટલું કામ પટે ને એટલે ડીનો સરવાળો કરી દો. કઈ રીતે કરવાનું એ પણ હું શીખવાનું. જે પહેલાં ધન છે ને એનો સરવાળો કરો, એટલે જેની આગળ આવીને માઇનસની નિશાની છે ને એ હમણાં નહીં કરતા. આ જો આ 15, 5, 7, 5, 5, 14, 5, 8 એનો પહેલાં સરવાળો કરી દો. તો જો 15 + 5 પછી કેટલા છે, +7, પછી +5, પછી +5, પછી +14, +5, +8, 64 આવ્યા. એમાંથી આ -2 બાદ કરો, પછી આ -2 એ પણ બાદ કરો, એટલે તમારો જવાબ અહીંયા 60 આવે. આવી રીતે કરવાનો. આ તમારો ડી બની ગયો, બરાબર, ડી 60. ડી બરાબર કેટલા આવ્યા, 60. હવે જ્યારે તમારો ડી જવાબ 60 આવી જાય છે ને, તો અહીંયા તમારે પહેલાં ડી બાર શોધી કાઢો. તો ડી બાર બરાબર સિગ્મા ડી, આપણે જે રીતે એક્સ બાર શોધતા હતા એવી રીતે ડી બાર શોધવાનો. ડી બાર બરાબર સિગ્મા ડી અપોન એન. ચલો સિગ્મા ડી કેટલા છે, 60. હવે એન કેટલા છે, એન આપણા 10 જ છે ને, એન જોવો ની, આ 10 જ એન છે. જો
એન એટલે શું આ 1 2 3 4 5 6 7 8 9 10 સંખ્યા છે તો આપણા ડી કેટલા આવી ગયા 6 બરાબર એટલે આપણો આ ડી બાર આપણા 6 આવ્યા હે એટલે આ પોઈન્ટમાં નથી આવ્યો જવાબ બરાબર પોઈન્ટમાં નથી આવ્યો એટલે આપણે આ સૂત્ર વાપરવાનું આ પહેલો સૂત્ર પણ એની પહેલાં હજુ અહીંયા આગળ એક સ્ટેપ આવે છે એ પણ આપણે પૂરા કરીએ ચાલો હવે શું કરવાનું છે તો ડી માઇનસ ડી બાર કરવાના જેવી રીતે આપણે જો પેલું આપણે નહીં કરતા હતા કે એક્સ આઈ માઇનસ એક્સ બાર પછી આપણે એક્સમાંથી બધી વિગત આ એક્સ બારની પેલી બાદ કરતા હતા એ રીતે જ છે ચાલો હવે ડી માઇનસ ડી બાર તો હવે શું કરવાનું આ 15 છે 15 5 - 2 એમાંથી આ ડી બારની બધી કિંમત બાદ કરવાની ડી બારની 6 છે ને એ રીતે ચાલો 15 - 6 તો 9 આવ્યા તો અહીંયા 9 લખી દો ચલો 5 - 6 તો -1 આવે ચલો -2 અને એમાંથી -6 કરો -2 - 6 તો -8 આવે બાદ બાકી કરવાની છે બંને વચ્ચે આ 7 ને -6 તો કેટલા આવે 7 - 6 જાય તો 1 આવે ચલો 5 - 6 જાય તો કેટલા આવે -1 આવે પછી -2 અને -6 એટલે કેટલા આવે -8 આવે આ 5 - 6 બાદ કરવાના એટલે કેટલા આવે -1 ચલો 14 - 6 જાય તો કેટલા આવે 14 - 6 8 આવે ચલો 5 - 6 જાય તો કેટલા આવે -1 આવે 8 - 6 જાય તો કેટલા આવે 2 આવે ચલો આટલું કામ થઈ ગયું હવે શું કરવાનું જો તમારે જાણવું હોય ને કે મારું આ સાચું છે કે નહીં તો શું કરવાનું ખબર અહીંયા જો આનું ટોટલ તમે કરો ને એટલે 0 આવવો જોઈએ એમ તો નથી કરવાનું પણ હું તમને બતાવી દઉં છું કે સાચું જો સૌથી પહેલાં જે ધન છે ને એનો સરવાળો કરો જો આ 9 છે ધન આ 1 8 ને આ 2 આટલાનો પહેલાં સરવાળો કરી દો જો 9 + 1 એટલે 10 થયા + 8 એટલે 18 ને આ + 2 એટલે 20 થયા ચલો એમાંથી આ માઇનસ હવે જે ઋણવાળું છે ને એ બાદ કરો જો આ -1 બાદ કરો પછી આ -8 પછી આ -1 આ -8 અને પછી આ -1 અને આ -1 જો આવી ગયો 0 એ રીતે એટલે આપણે ખબર પડી જાય કે આ આપણો સાચો જ છે ચાલો આટલું કામ થયું હવે શું કરવાનું જો આનું ટોટલ નથી કરવાનું હે આ લાઈનનો હવે આનો સ્ક્વેર કરી દેવાનો ડી માઇનસ ડી બાર આખાનો સ્ક્વેર ચાલો હવે નવ્યું કેટલા થાય હવે આનો સ્ક્વેર કરવાનો જો આપણે પેલું એક્સ વાળું કરતા હતા ને એવું જ છે એમાં ખાલી એક્સની જગ્યાએ ડી શબ્દ આવે ડી એટલે ડિફરન્સ ચાલો 99 81 1 1 1 8 8 64 1 1 1 આનો સ્ક્વેર કરવાનો છે ચાલો અહીંયા 1 અહીંયા 8 8 64 અહીંયા આનો 1 8 8 64 આ 1 આ 2 2 4 ચાલો હવે શું કરવાનું આનો સરવાળો કરી દો ચાલો આનો સરવાળો કરો 18 ને 81 + 1 પછી +64 81 + 1 + 64 + 1 + 1 + 64 + 1 + 64 + 1 + 4 282 આવે છે પછી એકવાર આપણે જોઈ લઈએ 81 1 64 1 1 64 1 64 1 4 આવી ગયા બરાબર 282 હવે શું કરવાનું છે આટલું કામ પતી ગયું જો તમને સમજ પડે છે ફ્રેન્ડ્સ આ આપણું હતું એક્સ વન હતું આ હતું આપણે એક્સ ટુ હતું પછી આપણે બંનેનો ડિફરન્સ અહીંયા કરેલો છે આ એક્સ વન માટે એક્સ ટુ બાદ કરેલો છે એટલે એને ડી કહેવાય ડી એટલે ડિફરન્સ આ બંનેનો ડિફરન્સ જે આપણો આટલો આવ્યો એનો આપણે સરવાળો કરી દેવાનો એટલે આપણે એનો સરવાળો 60 આવ્યો આ 60 આવ્યો એટલે આપણે અહીંયા શું શોધી લેવાનું ડી બાર તો ડી બારનું સૂત્ર શું છે સિગ્મા ડી અપોન એન એટલે 60 ના છેદમાં 10 એન કેટલા છે 10 છે આ ટોટલ 10 છે એટલે તો ડી બાર આપણો 6 આવી ગયો પછી શું કરવાનું ડી માઇનસ ડી બાર તો ડી બાર 6 આવ્યો ને તો આટલા બધામાંથી આપણે આ 6 બાદ કરવાના હોય તો 15 - 6 જાય તો 9 5 - 6 જાય તો -1 એ રીતે આપણે આ કોલમ શોધવાની પછી એની બાજુમાં આપણે શું લખવાનું ડી માઇનસ ડી બાર આખાનો સ્ક્વેર એટલે આ જે આપણે શોધીને લાવેલા છે એનો સ્ક્વેર તો 9 નો સ્ક્વેર 81 1 નો સ્ક્વેર 1 એવી રીતે પછી એનું ટોટલ કરી દેવાનું એટલે એનું ટોટલ આપણું આવ્યું 282 ચાલો આટલું કામ થાય હવે આપણે શું કરવાનું જો સ્ટેપ 1 આપણો અહીંયા કમ્પ્લીટ હવે અહીંયા સ્ટેપ 2 પર જઈએ જો અહીંયા હું લખી દઉં સ્ટેપ 2 ચાલો સ્ટેપ 2માં શું આવે આપણે આ સૂત્ર વાપરવાનું કે આ સૂત્ર વાપરવાનું જો અહીંયાનો જવાબ પોઈન્ટમાં નથી ડીબાણનો બરાબર હું તમને પહેલાં જ કીધેલું હતું તો ડીબાણનો જવાબ પોઈન્ટમાં નથી એટલે આપણે આ સૂત્ર વાપરવાનું જો આ એકદમ શું કહેવાય એકદમ બેઝિક પોઈન્ટ છે કે પોઈન્ટમાં હોય ત્યારે કયું સૂત્ર વાપરવાનું પોઈન્ટમાં નહીં હોય ત્યારે કયું સૂત્ર વાપરવાનું આવું કોઈ નહીં બતાવે ચાલો એસ બરાબર પહેલાં સૂત્ર લખી દઉં છું સિગ્મા ડી માઇનસ ડી બાર આખાનો સ્ક્વેર છેદમાં એન માઇનસ 1
આ સૂત્ર લખી દીધું, હવે આ સૂત્ર પ્રમાણે કિંમત મૂકી દેવાની. ચલો તો એસ બરાબર વર્ગમૂળમાં, જો વર્ગમૂળ કરવાનું ભૂલતા નહીં, ચલો સિગ્મા ડી માઇનસ ડી બારનો સ્ક્વેર, એટલે આજે આપણે શોધીને લાવ્યા ને એ જ બેઠું મૂકવાનું હોય. 282 ના છેદમાં એન માઇનસ વન. ચલો એન કેટલા છે જો, અહીંયા એન આપણે કેટલા મૂકેલા હતા, 10. 10 માંથી 1 જાય તો કેટલા રહે, 9. અહીંયા માઇનસ 1 છે ને એટલે આપણે 1 બાદ કરીએ, એટલે અહીંયા 9 લખી દો બેઠા. 10 માંથી 1 જાય તો ચલો હવે શું કરો, 282/9 કરો, 282/9 એટલે 31.33 આવે, એનું વર્ગમૂળ કરી દો, કારણ કે અહીંયા વર્ગમૂળ છે ને, એટલે તમારો જવાબ આવશે 5.5 એસ બરાબર લખો 5.59 બરાબર, 5.59 તમારો જવાબ આવી જશે ફ્રેન્ડ્સ. જો અહીંયા તમારે 5.59 જગ્યાએ 5.60 પણ લખી શકો છો, કારણ કે પોઈન્ટમાં છે, જો 5.59 છૂટે છે એટલે તમે અહીંયા 60 બી લખી શકો છો. ચાલો આ આપણે એસ આવી ગયો છે, હવે શું કરવાનું છે, સ્ટેપ 2 આપણો કમ્પ્લીટ થઈ ગયો છે, હવે આપણે જઈએ સ્ટેપ 3 પર. ચાલો તો અહીંયા સ્ટેપ 3, જો સ્ટેપ 3 કે શું છે, ટી કેલ શોધવાનો છે, ટી કેલ, જો આમાં પણ ટી કેલ આવશે જ, તો અહીંયા આપણે ટી કેલ લખીએ. ટી કેલનો સૂત્ર શું છે, તો માનાંકમાં ડી બાર, જો આ રહ્યું સૂત્ર, માનાંકમાં ડી બાર ઇન્ટુ વર્ગમૂળમાં એન છેદમાં એસ. જો અહીંયા હું લખું છું, ટી કેલ બરાબર માનાંકમાં ડી બાર ગુણાકાર કરવાનો છે વર્ગમૂળમાં એન છેદમાં એસ. આ એસ એટલે શું, પ્રમાણિત વિચલન, એટલે આપણે એસ આ શોધ્યું ને એ જ છે. ચલો તો ડી બાર કેટલા છે, માનાંકમાં લખવાના છે, ડી બાર 6 છે તો અહીંયા માનાંકમાં 6 લખી દો ગુણાકાર. ચલો વર્ગમૂળમાં એન, તો એન કેટલા છે આપણા, 10 છે ને, જો અહીંયા એન 10 સંખ્યા કેટલી છે, 10 છે ને, તો અહીંયા 10 લખો. ચલો છેદમાં એસ કેટલા છે, 5.60. ચાલો હવે જો, હવે અડધાને ખબર નહીં પડે કે આ માનાંકમાં એટલે શું કરવાનું, જો માનાંકમાં હંમેશા જો અહીંયા આવે તમારી માં કેટલી કિંમત હતી ખબર, અહીંયા માઇનસ 6 હતા ને તો આપણે અહીંયા પ્લસ 6 કરી દેતા, માનાંકની બહાર નીકળે તો, અને જો અહીંયા પ્લસ 6 આવે ને તો માઇનસ 6 નહીં કરવા જતા, જે છે એ જ રહેવા દેજો. ખાલી એટલું યાદ રાખજો કે અહીંયા જો માનાંકની અંદર જો માઇનસમાં કોઈ કિંમત આવી ને તમારે તો એને પ્લસ કરી દેવાની, બસ એટલું યાદ રાખજો. ચાલો હવે જો આ પોઈન્ટમાં તમે જો, સૌથી પહેલાં તમારે આમાં શું કરવાનું હોય કે 10 વર્ગમૂળ કરી દો, તો 10 વર્ગમૂળ આપણે કરીએ તો 3.16 આવે બરાબર, અને આ 6 માનાંકમાંથી બહાર નીકળે તો 6 જ રહે, માઇનસ નહીં થઈ જાય. ચલો 6×3.16 છેદમાં 5.60. ચાલો હવે કરો, 6×3.16/5.60 તો તમારો જવાબ આવશે 3.39 TKL. TKL તમારો આવી ગયો 3.39 બરાબર છે. તો હવે આપણે નિર્ણય લઈ લઈએ ફ્રેન્ડ્સ, નિર્ણયમાં શું આવશે આજે આપણે કરતા, જો નિર્ણય પહેલાં પેલું આવે ને TKLનું આપણે શોધાઈ ગયું, હવે સ્વતંત્રતાની માત્રા તો રહી ગઈ ને, સ્વતંત્રતાની માત્રા એનું સૂત્ર શું આવે, એન માઇનસ વન, એટલે 10 માંથી 1 જાય તો કેટલા રહી, 9. જો અહીંયા સ્ટેપ લખેલા છે, હવે નિર્ણય, તો અહીંયા હું નિર્ણય બતાવું છું. નિર્ણયમાં શું આવે, તો અહીંયા પહેલાં લખી દેવાનું TKL અને અહીંયા લખવાનું TTAP બરાબર છે. TKL કેટલા શોધીને લાવ્યા છે આપણા, 3.39, તો અહીંયા લખી દઉં 3.39. ચાલો TTAP કેટલા છે તો આપણે જોઈએ, હવે આપણે કિંમત જોવાની. ચાલો લોક ટેબલ લઈ લો, લોક ટેબલ હવે શું કરવાનું છે, તો જો ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા સ્વતંત્રતાની માત્રા કેટલી આવી છે, અહીંયા 9 આવેલી, તો અહીંયા તમારે ઊભા ખાનામાં અહીંયા ઊભી લાઈનમાં જો કયા ટેબલમાં જોવાનું છે, યાદ રાખજો આ આપણે ટી વિતરણ મળીએ છે, એટલે ટી વિતરણમાં જો, એફ વિતરણમાં નહીં જોતા, ટી વિતરણમાં જોવાનું છે. તમારે યાર લોક ટેબલ હશે ને એમાં હશે જ, નહીં હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં આનો ફોટો મૂકી દેવા લોક ટેબલનો. જો તમને આડી લાઈન આપેલી હોય ને ઊભી લાઈન, તો ઊભી લાઈનમાં તમારે કેટલા જોવાના, 9 જોવાના, આ રહ્યા 9, અને આડી લાઈનમાં કેટલા જોવાના, 0.05. એ બે જ વચ્ચે કિંમત મળતી હોય એ આપણો જવાબ હોય. જો અહીંયા 0.05 બરાબર, તો જો આપણે કંઈ નથી કીધું ને એટલે આપણે 5% સાર્થકતા લઈએ છીએ, અને કેટલે તો 1%, તો 1%માં જોવાનું. ચલો 0.05, તો અહીંયા જે બે કિંમત મળતી હોય ને એ આપણો જવાબ કહેવાય. ચાલો તો જુઓ, તમે હું પણ જોઉં છું, તો આપણે મળે છે 2.262. આ આપણો શું થયો, ટી ટેપ થયો બરાબર, તો આપણે અહીંયા લખી દઈએ છીએ 2.262. ચલો હવે જો, હવે તમારે આમાં શું કરવાનું, મોટું શું છે, તો TKL મોટો છે ને, તો અહીંયા તમારે શું કરી દેવાનું, ગ્રેટર દેન. ચલો ગ્રેટર દેન આવે એટલે પરિકલ્પનાનો અહીંયા તમારે નિર્ણય કરવાનો, પરિકલ્પનાનો શું થાય,
પરિકલ્પનાનો અસ્વીકાર થઈ જાય, અસ્વીકાર થશે. જો મેં અહીંયા બધું સમજાવેલું જ છે, હરિયો આખા સ્ટેપ લખી દેજો તમે, બરાબર છે? તો અહીંયા આપણો ફ્રેન્ડ્સ પહેલો દાખલો કમ્પ્લીટ થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજો દાખલો કરીશું. આમાં કંઈ પણ તમને નહીં સમજ પડે તો તરત મને કોલ કરજો, બરાબર? હું એ સેટ અમારો અહીંયા નંબર લખી જ દઉં છું. જો 7433858780, બરાબર. મારું નામ ડેનિસ છે. અને બીજી વાત કે છે ને, આપણા ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની પણ લિંક મૂકેલી જ છે, એટલે જો તમારે કોઈ બીજા અન્ય વિષયનું મટીરિયલ પણ જોઈતું હોય ને તો એમાં હું અપલોડ કરું જ છું, એટલે તમે એમાં જોઈન થઈ જજો. પહેલે લિંક નીચે મૂકેલી જ છે ડિસ્ક્રિપ્શનમાં, એમાં તમે ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ મારી ચેનલ જ ઓપન થશે. અને એવું હોય તો નહીં થાય ને તો ટેલિગ્રામ ચેનલ ખોલજો, આ ટેલિગ્રામ એપ ખોલજો, એમાં સર્ચમાં લખજો માં ખોડિયાર એજ્યુકેશન, એટલે તમને મારી ચેનલ આવશે ને એમાં જોઈન થઈ જજો, બરાબર. અને આમાં કંઈ પણ નહીં સમજ પડે તો તરત મને કોલ કરજો. આ ખૂબ જ અગત્યનો ભાગ છે. હજુ આના પછી આપણે એક દાખલો કરીશું, બરાબર. આ આપણે કઈ રીત જોઈ ગયા, પેલું જોડકા હોય ને એ જોઈ ગયા. હવે આપણે આમાં એક નવો પોઈન્ટ આવે છે એ જોશું, અને પછી આપણે તરત બીજી રીત જોડકા ન હોય એ જોઈ લઈશું. આ બધા સ્ટેપ તમે ઉતારી લેજો, બરાબર છે? આ સ્ટેપ કેમાં આવે છે તમને ખબર પડી ગઈ. જોડકા હોય ત્યારે, એટલે ક્યારે, n1 = n2. જુઓ, n1 = n2, એટલે કે આ 10 છે ને આ પણ 10 જ છે, એ રીતે એમ. અહીંયા કોઈ માહિતી ખૂટતી નથી. જો અહીંયા ડેશ ડેશ હટે ને તો આપણે પેલી બીજી રીત વાપરતે, બરાબર છે? જો અહીંયા લખેલું જ છે, ખૂટતી માહિતી ન હોય ત્યારે આ રીત વપરાય, બરાબર. ખૂટતી માહિતી ન હોય તો અમારે કોઈ ખૂટતી માહિતી છે જ નહીં, તો આ રીત વપરાય, બરાબર છે? તો હવે આપણે આના પછી એક હજુ એક દાખલો કરવો આ જ રીતનો, અને પછી આપણે બીજી રીત લેશું, બરાબર. અને પછી આપણે આ ત્રીજી રીત સહસંબંધની આવે છે ને, એ 2 માર્કનો નાનો દાખલો પૂછાય, એટલે આપણું તે વિતરણ આખું પૂરું થઈ જાય. પછી આપણે ઝેડ ચાલુ કરીશું, અને પછી વિચરણનું પૃથ્થકરણ. જો વિચરણનું પૃથ્થકરણ તો ખૂબ જ નાનું છે, હું 1 કલાકનો વિડીયો મૂકા ને એમ જ બધું આવી જશે, બરાબર. તો ફ્રેન્ડ્સ, આના અગાઉના લેક્ચરમાં આપણે પહેલો દાખલો કરેલો હતો, કયો? ટી વિતરણમાં જે બીજી રીત છે ને, સરખામણીનું પરીક્ષણ, એમાં આપણે કરેલો કે જોડકા હોય એ વાળો. અને આજે આપણે એ જ બીજો કરવાનો છે, એટલે એ જ દાખલાનો, એ જ રીતનો એક બીજો દાખલો કરવાનો છે. તમે અહીંયા રકમ પણ જોઈ શકો છો, આ રકમ તમે નોટબુકમાં લખી દેજો. ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. જો આની પહેલેના લેક્ચરમાં આપણે શું કરેલું હતું તમને ખબર છે ખરી? આપણે શું કરેલું હતું કે x1 ની કોલમ અને x2 ની કોલમ હતી, બરાબર. પછી એમાંથી આપણે એક ડિફરન્સ કરીને શું કરતા હતા, ડી શોધતા હતા, એટલે ડીની આખી એક કોલમ બનાવતા ડિફરન્સ, બરાબર, x1 - x2 કરીને. પછી એનો આપણે સરવાળો કરતા હતા, એટલે આપણે પછી ડી બાર શોધતા હતા, બરાબર. અને ડી બાર જો પોઈન્ટમાં આવે તો આપણે અલગ સૂત્ર વાપરવાનું, અને ડી બાર પોઈન્ટમાં ન આવે તો અલગ સૂત્ર વાપરવાનું, બરાબર. તો હવે પહેલાં દાખલામાં આપણે છે ને x1 અને x2 ની કોલમ આપેલી હતી, એના પરથી આપણે ડી શોધતા હતા, બરાબર. અને આ રકમ જુઓ, આ રકમમાં શું કહે છે એ જુઓ. કેટલાક દર્દીઓને વજન વધારવાની દવા આપવાથી તેમના વજનમાં થયેલો ફેરફાર નીચે મુજબ છે. 3, 5, 0, -2, 2, -1, 2, 3, -3. હવે તમે મને એ કહો કે અમાં તો નથી x1 ની કોલમ કે નથી x2 ની કોલમ, તો આપણે કઈ રીતે દાખલો કરવાનો? તો તમને ખબર છે આ શું આપેલું છે? આ ફ્રેન્ડ્સ તમને ડી જ આપી દીધો છે, ખબર પડી? ડીની કોલમ જ તમને આપી દીધી છે, એટલે આની પહેલાના દાખલામાં આપણે x1 - x2 કરતા હતા, એટલે આપણે ડીની કોલમ મળતી. પણ આમાં તો આપણે ડાયરેક્ટ ડી ગણતરી કરીને આપી દીધો છે, બરાબર. હવે તમે મને એ કહો કે મને કઈ રીતે ખબર પડી કે આ ડી છે, ખબર પડી કેવી રીતે? જો વજન વધારાની દવા આપવાથી વજનમાં થયેલો ફેરફાર, વજનમાં ફેરફાર થઈ ગયો છે એટલે દવા અપાઈ પણ ગયા, વજનમાં ફેરફાર પણ થઈ ગયો છે, એટલે તફાવત મળી ગયો છે, આપણે ડિફરન્સ મળી ગયો છે, ફેરફાર મળી ગયો છે, આ એ ફેરફાર છે, બરાબર. ફેરફાર એટલે શું? તફાવત. તફાવત એટલે શું? ડિફરન્સ. ચલો તો અહીંયા આપણે લખી દઈએ ડી 3, 5, 0, -2, -1, 2, 3, -4, -3. આખી ડીની જ કોલમ છે, અમે અહીંયા લખી દીધી. ચલો હવે આનો સરવાળો કરી દઉં. તો ફ્રેન્ડ્સ આનો આપણે કેલ્સી લઈ લો, સરવાળો કરીએ. જો 3, 5, -2, -2, -1, 2, 3, -3. તો તમારો આનો સરવાળો આવશે 13. ચલો ડી આપણે મળી ગયો, તો આના પરથી આપણે ડી બાર બની જાય. તો ડી બારનું સૂત્ર શું છે? સિગ્મા ડીના છેદમાં એન. ચલો ડી કેટલા છે? 13. 13ના છેદમાં એન. ચલો એન કેટલા છે? 10. આ 10 સંખ્યા છે ને, એટલે ચલો. તો હવે ડી બાર આપણે અહીંયા કેટલો આવી જાય? 13 ભાગ્યા 10 કરીએ તો 1.3 આવે. ચલો જો પોઈન્ટમાં આવ્યો, કેવો જવાબ આવ્યો? પોઈન્ટમાં આવ્યો, એટલે કયું સૂત્ર આવે? આ સૂત્ર આવે નીચેનો, પેલું સ્ક્વેરવાળું, કે વર્ગમૂળમાં સિગ્મા ડીનો સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા ડી આખાનો સ્ક્વેર છેદમાં એન, બરાબર. આ સૂત્ર આવે. તો હવે જો આપણે આ રીત મુજબ નથી કરવાનું, હવે આ રીત મુજબ કરવાનું, તો અહીંયા હવે તમે શું કરો, ડી માઇનસ ડી બાર નહીં કરતા, હવે ડાયરેક્ટ આનો સ્ક્વેર કરી દઉં, કારણ કે આપણે એ જરૂર પડશે. એટલે ચલો ડીનો સ્ક્વેર
ડીનો સ્ક્વેર એટલે શું? આ બધાનો સ્ક્વેર કરવાનો. ચલો 39 9 5 5 25 0 2 2 4 આ 2 2 4 અહીંયા 1 આ 2 નો સ્ક્વેર 4 આ 39 9 થઈ જાય 4 6 16. ચલો હવે આ લાઈનનો સરવાળો કરવાનો ડીનો સ્ક્વેરનો. તો 9 પ્લસ 25 પ્લસ 4 પ્લસ 4 પ્લસ 1 પ્લસ 4 પ્લસ 9 પ્લસ 16 એટલે 72. ડી સ્ક્વેરની કોલમમાં કેટલો સરવાળો આવ્યો? 72. હવે શું કરવાનું છે? આપણે સૂત્ર લખો આવી રીતે, બરાબર. આ રીતે બહુ ઇઝી છે. ચલો સૂત્ર લખીએ. એસ બરાબર આખા વર્ગમૂળમાં લખવાનો, સિગ્મા ડીનો સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા ડી આખાનો સ્ક્વેર છેદમાં એન. હવે ખાસ જોજો, તો એસ બરાબર પહેલાં વર્ગમૂળ લખી દઉં છું. ચલો હવે આ સિગ્મા ડીનો સ્ક્વેર કયો છે ખબર? આ છે. ક્યાં છે તમને ખબર છે? આ છે 72 વાળો. જો અહીંયા હું લખેલો છે સિગ્મા ડીનો સ્ક્વેર, એટલે બેઠો આ સિગ્મા ડીનો સ્ક્વેર લઈ લો 72. 72 છેદમાં એન કેટલા છે? આપણે એન ટોટલ કેટલા છે જો અહીંયા એન 10 છે ને, તો અહીંયા 10 લખી દો. 10 માઇનસ. ચાલો હવે શું કરવાનું છે? હવે આ જે સિગ્મા ડી છે ને, એ કયું છે ખબર? આ 13. આ 13 વાળું છે. આ 13. હવે આનો આપણે સ્ક્વેર કરવાનો હોય અને છેદમાં લખો 10. ચલો તો અહીંયા લખો એસ બરાબર વર્ગમૂળ પહેલાં કરી જ દેવાનું. ચલો 72 ભાગ્યા 10 કેટલા થાય? 60.2 માઇનસ. હવે શું કરો? સૌથી પહેલાં 13નો સ્ક્વેર કરી દો. તો 13 ગુણ્યા 13 એટલે 169 આવે, એના ભાગ્યા 10 કરી દો એટલે 16.9 બરાબર. હવે કરો 7.2 માઇનસ 16.9, તો 9 પોઈન્ટ ને કેટલો જવાબ આવ્યો? 9.7. એસ બરાબર 9.7, પણ કેવો આવ્યો? માઇનસમાં આવ્યો છે. ચલો એને વર્ગમૂળમાં લખી દો. જો એસ બરાબર વર્ગમૂળમાં માઇનસ 9.7. ચલો હવે એનું વર્ગમૂળ કરો એટલે તમારો જવાબ આવશે 3.11. 9.7 એનું વર્ગમૂળ કરવાનું છે, 3.11 આવે. તો એસ બરાબર આપણો થઈ ગયો 3.11. ચાલો હવે જો, હવે શું કરવાનું છે? આ માઇનસમાં જ છે. હવે શું કરવાનું છે? એસ મળી ગયો આપણે. હવે આપણે શોધવાનું છે ટી કેલ, ત્રીજા સ્ટેપ પર ટી કેલ. ચલો ટી કેલનું સૂત્ર શું છે? ડી બાર ઇન્ટુ વર્ગમૂળમાં એન છેદમાં એસ. ચાલો હવે શું કરવાનું? ડી બાર આપણા કેટલા છે? 1.3. તો અહીંયા લખી દો માનકમાં 1.3. વર્ગમૂળમાં એન કેટલા છે આપણા? એન એન તો 10. એન 10 છે. એસ કેટલા શોધેલા છે? 3.11. જો 3.11 જ આવે. જો અહીંયા તમે જુઓ, અહીંયા તમે માઇનસ પહેલાં 9.7 લખો કેલ્સીમાં, માઇનસ 9.7 બરાબર. હવે એનું તમે વર્ગમૂળ કાઢો એટલે તમારા થઈ જશે પ્લસ 3.11 આવી જાય બરાબર. ચાલો હવે જો, હવે શું કરવાનું છે? તો અહીંયા પહેલાં લખી દઉં 1.3 આ માણકમાંથી બહાર નીકળે. જો માઇનસ નહીં થઈ જાય હે, પ્લસનું એ યાદ રાખજો. ગુણાકાર 10નું વર્ગમૂળ કરી દઉં કેલ્સીમાં, 3.16 આવે અને છેદમાં 3.11. જો માણકવાળો પોઈન્ટ ખબર પડી, મેં તમને પહેલે પણ શીખવાડેલો છે કે જો અહીંયા પ્લસ છે તો એનું પ્લસ જ રહે અને અહીંયા માઇનસ આવે ને તો એનું પ્લસ થઈ જાય. હવે એ નોંધ લખી દેજો. ચાલો 1.3 ગુણ્યા 3.16 ભાગ્યા 3.11 એટલે તમારો જવાબ આવી જશે ટી કેલનો 1.32. ચાલો આટલું કામ થાય પછી સ્વતંત્રતાની માત્રા એન માઇનસ 1 એનું સૂત્ર છે. ચાલો એન માઇનસ 1 એટલે 10માંથી 1 જાય તો કેટલા રહી? 9. ચાલો હવે તમારે કોષ્ટકમાં જોવાનું ટી વિતરણના કઈ રીતે જોવાનું, તો અહીંયા તમારે 9 જોવાના ઉભામાં અને અહીંયા તમારે 0.05 જોવાના. આ જે બે રકમ મળતી હોય એ આપણે અહીંયા જવાબ કહેવાય બરાબર ટી ટેપનો. તો અહીંયા પહેલાં આપણે લખી દઈએ છે, અહીંયા ટી કેલ લખવું. આ આપણે કયા સ્ટેપ પર આવી ગયા ખબર? નિર્ણયના સ્ટેપ પર આવી ગયા. નિર્ણય છે ટી કેલ ને અહીંયા લખી દઉં ટી ટેપ. ચલો ટી કેલ આપણે કેટલો શોધેલો હતો? ટી કેલ 1.32 અહીંયા લખો. ચલો ટી ટેપ હવે આપણે જોઈએ. લોક ટેબલ લઈ લો. જો ટી ટી ટેબલમાં જોવાનું છે, ટીમાં બીજામાં નહીં જોતા. ચલો ઉભામાં 9 જુઓ એટલા ઊભી લાઈનમાં 9 જુઓ અને આડી લાઈનમાં 0.05 એટલે તમારો જવાબ આવશે 2.262. અહીંયા મળે 2.262. તો અહીંયા આપણે લખી દઈએ 2.262. તમને ખબર છે કેમ 0.05માં જોયું?
5% સાર્થકતા, એટલે આમાં જો આમાં કંઈ કીધેલું જ નથી કે આટલા ટકાની, તો આપણે 5% નીકળી જાય. 1% હોય તો 0.01 માં એ રીતે. ચાલો હવે 2.262 મહિલા કોષ્ટક પરથી, તો હવે અહીંયા આપણે કરી દઈએ. આ શું આવ્યું? લેસ ધેન આવ્યું. લેસ ધેન આવે તો શું થાય? પરિકલ્પનાનો સ્વીકાર થાય. પરિકલ્પનાનો સ્વીકાર થશે, બરાબર છે? તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો એક આ દાખલો પણ કમ્પ્લીટ થઈ ગયો છે, બરાબર. હવે જોડકા હોય એનો આપણે આ અહીંયા સ્ટેપ લખેલા હતા એ પ્રમાણે આપણે 2 દાખલા પણ કરી લીધા છે, આ બંને સૂત્રોનો ઉપયોગ કરીને, બરાબર. આની પહેલાના દાખલામાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરેલો હતો અને આ બીજા દાખલામાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરેલો છે. મેં તમને આખું વિસ્તારથી એકદમ સમજાવેલું છે કે કઈ રીતે આપણે ઓળખવાનું છે કે જોડકા હોય એ આપણે ક્યારે ખબર પડે અને એમાં આ સૂત્ર ક્યારે મૂકવાનું હોય. કે જ્યારે જો X1 અને X2 તમને 2 માહિતી રકમ આપેલી હોય, એમાં બંનેમાં N1 ને N2 એકદમ બરાબર જ હોય, એટલે કે કોઈ ડેશ નહીં હોય. એટલે હવે માની લો તમે કે આ તમારી રકમ છે, જો આ તમારી રકમ છે, આવી રીતે તમને રકમ આપેલી હશે અહીંયા, બરાબર. અહીંયા તમારું હોય X1 ને અહીંયા X2 હોય, બરાબર, આવી રીતે હોય. તો અહીંયા માની લો કોઈ પણ એમ રકમ છે આવી રીતે, ને અહીંયા આપેલું હોય ડેશ, ને અહીંયા આપેલું હોય ડેશ, અને અહીંયા કોઈ બીજી રકમ છે, અહીંયા માની લો કે 32 ને 33. તો આ જે બંને ડેશ આવ્યું ને, તો આ કયું છે? જોડકા આના નથી, આના જોડકા નથી, તો આપણે બીજી રીતનો ઉપયોગ કરું. હવે અહીંયા માની લો કે અહીંયા પણ રકમ છે ને અહીંયા પણ રકમ છે. હવે અહીંયા માની લો કે અહીંયા 30 છે ને અહીંયા 34 છે, અહીંયા પણ રકમ, એટલે બધી રકમના જોડકા તો છે જ. તો આ જે સૂત્ર આવે ને એ તો આપણે આ પ્રમાણે કરવાનું, બરાબર, આ જોડકા હોય એ પ્રમાણે કરવાનું, બરાબર. સમજ પડેલી છે? જો મેં આની પહેલાંનો દાખલો કરાવેલો ને ત્યારે આ બધું તમને મેં કરાવી દીધું છે કે કેવી રીતે ઓળખવાનું, એકદમ વિસ્તારથી મેં સમજાવેલું, તો એ તમે ખાસ જોજો, બરાબર. તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે સ્ટાર્ટિંગ કરીશું આ બીજી રીતનો, જોડકા ન હોય ત્યારે, એટલે કે ખોટી માહિતી આવે ને ત્યારે. અને હવેના જે વિડીયો છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે.